સૌરાષ્ટ્રના ભવ્ય ગિરનાર પર્વતની તળેટીમાં આવેલા જૂનાગઢે ગુજરાતને નરસિંહ મહેતા જેવા ઉત્તમ ભક્ત કવિ ઉપરાંત રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, શ્યામ સાધુ વગેરે જેવા અનેક આધુનિક કવિ ગઝલકારો પણ આપ્યા છે. ગુજરાતી ગઝલમાં આધુનિકતાના પ્રવેશ બાદ એને પુરસ્કૃત કરતા જે ગઝલકારો આવ્યા એમાં એક મહત્વનું નામ છે મનોજ ખંડેરિયાનું. સતત ડોહળાતી ઘટનામાંથી નિત્ર્યા જળ સુધી પહોંચ્યા બિલોરી કાચ જેવી પારદર્શક પળ સુધી પહોંચ્યા. બીડેલા દ્વાર વર્ષોથી નથી થઈ ખોલવા ઈચ્છા, નહીતર હાથ તો કઈ વાર આ સાંકળ સુધી પહોંચ્યા. પકારણ ત્યાંથી ઓચિંતા અમે પાછા વળી ચાલ્યા, મહા મહેનતથી જ્યાં જંખી રહેલા સ્થળ સુધી પહોંચ્યા. કને પામી જવા હરેક સત્યોની ક્ષતિ તોડી પછી પહોંચીને જોયું તો રૂપાળા છળ સુધી પહોંચ્યા. વટાવી મનની મુંજારી ને ગુંગળા મનની સીમાઓ, ખબર શું કોઈને કે કઈ રીતે કાગળ સુધી પહોંચ્યા. મનોજનો જન્મ તારીખ 6/7/1943 રોજ જૂનાગઢમાં થયો હતો. માતાનું નામ વિજયાબેન, પિતાનું નામ વ્રજલાલ અને પત્ની પૂર્ણિમાબેન. એક કવિ તરીકેની વાત આવે ત્યારે તો સમગ્ર ગુજરાત એને જાણે છે. ત્રીજી પેઢીના પણ જે કોલેજમાં ભણતા છે, બીજા બધા જે ચાહકો છે, એ બધાને લોક જીભે ચડેલી. હું ને મનોજ મૂળ અમે બે મિત્રો હતા, કારણ કે અમારી બેની આર્ટ ફેકલ્ટી એ કવિતાઓનું સર્જન કરતો અને મને પેઇન્ટિંગનો શોખ હતો, એટલે અમારા બેનો વધારે મિત્ર ભાવે આખી જિંદગી ગઈ છે અને બાળકો માટે પણ અનહદ કરી છે. એક એકના માટે એના નાનપણથી મને લાગે છે કે લોકો હજી બેડ ઉપર હોય એ વખતે એને જે ઉછેરવામાં મને પણ એટલી જ મદદ કરી છે. 1961 મેટ્રિક પાસ કરી મનોજે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી 1965 બીએસસી અને 1967 એલએલબીની પદવીઓ મેળવી. 1977-81 દરમિયાન કાયદા અને વાણિજ્ય વિષયના ખંડ સમયના અધ્યાપનનું કાર્ય કરી મનોજે સ્વતંત્ર રીતે વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો હતો અને સાથે ગઝલ સર્જનનું કાર્ય સતત ચાલુ રાખ્યું હતું. વકીલાત ઉપરાંત પથ્થરની ખાણના ઉદ્યોગ સાથે સંકળાયેલા મનોજ ખંડેરિયા સ્વભાવે સરળ અને સુકુમાર હોવાથી એમનો મિત્ર વર્ગ અને ચાહક વર્ગ ખૂબ મોટો હતો. તેઓ પૂજ્ય મોરારી બાપુના પણ વિશેષ પ્રીતિપાત્ર હતા. મોરારી બાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિના સ્થાપક પ્રમુખની જવાબદારી ઉપરાંત એમણે
વેરાવળ પીપલ્સ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર તરીકે પણ સેવાઓ આપેલી હતી. આવું વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા મનોજે કરેલા સાતત્યપૂર્ણ કાવ્ય સર્જનના પરિણામે 1970માં અચાનક, 1979માં અટકળ, 1991માં અંજની, 1991માં હસ્તપ્રત ઉપરાંત 2004માં મરણોત્તર ગઝલ સંગ્રહ ક્યાંય પણ ગયો નથી આ સંગ્રહો આપણને પ્રાપ્ત થયા છે. એમના અચાનક સંગ્રહને ગુજરાત સરકારનું, અટકળને ગુજરાત સાહિત્ય અકાદમીનું અને અંજનીને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળેલું છે. જ્યારે હસ્તપ્રત ગઝલ સંગ્રહ અકાદમી અને પરિષદ બંને દ્વારા પુરસ્કૃત થયેલ છે. આ ઉપરાંત મનોજ INTના કલાપી એવોર્ડ દ્વારા અને ધનજી કાંજી સુવર્ણચંદ્રક દ્વારા પણ સન્માનિત થયા હતા. જીવનના જળને ડહોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. જીવનના જળને ડહોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. ચરણ મૃગજળમાં બોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. જીવનના જળને ડહોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. ચરણ મૃગજળમાં બોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. ને બરાબર પગલું દાબી પાનખર પાછળ ઊભી રહી હતી, બરાબર પગલું દાબી પાનખર પાછળ ઊભી રહી હતી. કૂંપળની જેમ કોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. બરાબર પગલું દાબીને પાનખર પાછળ ઊભી રહી હતી. કૂંપળની જેમ કોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. નમી જાશે જ દુનિયાદારીનું પલ્લું ખબર નહોતી, નમી જાશે જ દુનિયાદારીનું પલ્લું ખબર નહોતી. અમારો શબ્દ તોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. નમી જાશે જ દુનિયાદારીનું પલ્લું ખબર નહોતી. અમારો શબ્દ તોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. હવે ક્યાં લાભ ને સુખ કે હવે ક્યાં કંકુના થાપા, હવે ક્યાં લાભ ને સુખ કે હવે ક્યાં કંકુના થાપા. દિવાલો ઘરની ધોળીને અમે ચૂપ થઈ ગયા. હવે ક્યાં લાભ ને સુખ કે હવે ક્યાં કંકુના થાપા. દિવાલો ઘરની ધોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. ફફડશે મૌન વડવાગોળ જેવું કોરા કાગળનું, ફફડશે મૌન વડવાગોળ જેવું કોરા કાગળનું. હવે ખડિયાને ઢોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. આવા પ્રતિભાશાળી કવિ ગઝલકારનું તારીખ 27/10/2003ના રોજ કેન્સરની અસાધ્ય વ્યાધિને કારણે અવસાન થયું હતું.